નમસ્કાર. આજરોજ અમે ડીવાયએસપી કચેરી અંજાર અહીં નવા સાહેબ આવેલ છે, ચૌધરી સાહેબ, તેની મુલાકાતે આવેલા હતા. હમણાં થોડા સમય પહેલાં, થોડા તો નહીં પણ ઘણા સમય પહેલાં, અમારે વિસ્તારના એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. અને તે આરોપીને તમામને આજે સાહેબ 2 મહિના ઉપર સમયગાળો થઈ ગયો છે, છતાં પણ પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. તે બાબતે નવા એસપી સાહેબને અમે રજૂઆત કરવા આવેલ છીએ પીડિત પરિવાર સાથે. અને આજ આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી તમામ સરકારને પણ ચેતવણી આપું છું કે બને એમ તાત્કાલિક આ આરોપીઓને ધરપકડ કરવામાં આવે, નહીં કરવામાં આવે તો શહેર કોંગ્રેસ પરિવારને સાથે લઈ ઉગ્ર આંદોલન કરશે. એસપી સાહેબને અત્યારે તો અમે રજૂઆત કરવા જ આવેલા છીએ, એટલે પીડિત પરિવારને કોઈ સંખ્યા એટલી નથી લઈને આવ્યા. પણ હવે જો આ બાબતે એસપી સાહેબ કે ડીવાયએસપી સાહેબ કે પોલીસ કોઈ કામગીરી નહીં કરે તો અમારે ન છૂટકે ઉગ્ર આંદોલન કરવું પડશે અને પીડિત પરિવારને ન્યાય અપાવવા જ આમ શહેર કોંગ્રેસ એમની સાથે છે. જય ભારત, જય હિન્દ. જય હિન્દ. મારું નામ લલિત ઉમેશ લાલવાણી છે ને હું આજથી 2 વર્ષ પહેલાં માથાભારે ફાઇનાન્સર વિજય મજેઠિયાથી 30,000 લોન લીધી હતી. એના એવજમાં મેં એને 30,000 ચૂકવી દીધા. એના પછી મને જરૂર પડી, મેં એનાથી 50,000ની લોન લીધી હતી. એમાં મેં 26,000 રૂપિયા એના બાકી નીકળે છે અત્યારે. એના 26,000ના મારાથી 80,000ની માંગણી કરી ત્યારે અમે એને ના પાડી. મેં એટલા બધા રૂપિયા નહીં આપી શકીએ, તમારે એવું હોય તો વ્યાજ છે કે તમે 50 લઈ લો અમારાથી. તો એવી રીતના મારી દાંત ધમકી કરીને મારા પપ્પાને આવીને દુકાન ઉપર મારામારી કરી હતી. અમે આદિપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી ટાણે, રામબાગમાં ભરતી થયા મારા પપ્પા, ત્યારે અમારું સમાધાન કર્યું હતું કે 20,000 રૂપિયા તમે આપજો, 2,000 મહિનાના હપ્તા. એવી રીતના મેં આહા પાડી હતી. એના પછી એના પૈસા લેવા આવ્યો નહીં. ગત 2022ની પહેલાં જનવરીના 17 તારીખે એને મારા નામનું દુરુપયોગ કરી ચેકનું 2,21,000નો ચેક બાઉન્સ કરાવ્યું ને એમાં એને લખ્યું છે કે મેં એનાથી ઘઉં લીધા. મેં એનાથી કાંઈ ઘઉં નથી લીધા. એવી રીતના એને મારા ચેક, 4 ચેક મારા અને 3 ચેક મારા પપ્પાને એવી રીતના કરીને પ્રોમિસ ઉપર નોટિસ ઉપર સાઇન એ બધું કરાવીને એના કારણે સિક્યુરિટી પેટી રાખ્યું છે અને અલગ અલગ નામથી ચેક બાઉન્સ કરીને મને ધમકી આપે છે. કૃપયા કરીને મને મદદ આપો. હેલો, જય ભારત. જય. હું અલીભાઈ મોહમ્મદભાઈ સાજી અનીશ, મારો છોકરો હતો. આજથી 1.5 મહિના પહેલાં છોકરો મારો સુસાઇડ કરી ગયો છે અને હજી સુધી પોલીસ 5 ગુનેગારમાંથી કોઈ ગુનેગારને પકડી નથી શકી. હવે અમે કોના ઉપર ન્યાય માટે આશો રાખીએ? એવી બધા એસપી સાહેબને, ડીવાયએસપી સાહેબને, આઈજી સાહેબને નર્મ વિનંતી કરું છું કે આ ગુનેગારો આગોતરા જામીન માટે દોડે છે, આગોતરા મળી જાય પછી પાછા આવીને પોતાની ઓફિસો ખોલીને બેસી જશે અને મારા છોકરા જેવા બીજા માણસોને એ ટોર્ચર કરશે અને આત્મહત્યા માટે, સુસાઇડ માટે મજબૂર કરે. એના પહેલાં આ ગુનેગારોને પકડી અને એની ઓફિસો બંધ કરવાની કોશિશ કરે. જય હિન્દ. હું ઢાકા રાજેન્દ્ર સિંહ, એક નાનો વેપારી છું. મેં વિજય મજેઠિયા જોડે 20,000 રૂપિયા લીધા હતા. એના 20,000ના મેં 25,000 ચૂકવી માગ્યા. એ મારી સિક્યોરિટી માટે એને મારા કારણે ચેક એક લીધું હતું. એના પછી આજથી 2013માં લીધા હતા. 2014માં મારી મમ્મી એક્સપાયર થઈ ગયા હતા. એ મદદમાં અમે પૈસા ભરી ના શક્યા ને ભરી તો પૂરા ના ગયા હતા. 25,000 વ્યાજ સુખી દે દીધા પણ સિક્યોરિટી માટે જે ચેક હતો ને એના કારણે રેવાઈ ગયો હતો. મેં પછી ભૂલાઈ ગયો હતો મારથી ના, મેં માગ્યો હતો કે હમણાં છે નથી આમ ને મને ટાળતો કે 2 વર્ષ કાઢા ગયો પછી હું ભૂલાઈ ગયો. પણ આજ 2021માં એને મારા ઉપર કેસ કર્યો છે 1,00,000 રૂપિયાનું. એ કે હું તારા ઘરે 1,00,000 રૂપિયા માગું છું, એનો મારા પર ચેક ને મને 97,000 રૂપિયાનું એને મને ઘઉં આપ્યા છે. સાહેબ, હું ફૂટપાથ ઉપર વેપાર કરું છું ને 4x6ની ઓયડીમાં રહું છું ને મારી તો એટલી ક્રેડિટ નથી ગામમાં કે મને 1,00,000 રૂપિયાને કોઈ ઘઉં આપી શકે. ને સરકારથી હું વિનંતી માગું છું કે મને આનાથી છુટકારો અપાવો. આ વિજય મજેઠિયા ઉપર બહુ ધરાસ છે મારું ને ધાક ધમકી પણ આપી ગયા છે 2-4 માણસ કે તું આપી દે નકા તને બહુ મોંઘું પડશે. એના પછી મારા પર નોટિસ આવી છે, હવે મારો કેસ કોર્ટમાં હાલે છે. ને સરકારથી વિનંતી કરું છું કે મને આમાંથી તમે કંઈક ના કંઈક ન્યાય આપો. આજે 18/2/2022 રોજ સમગ્ર અંજાર ડિવિઝન વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વ્યાજખોરોના ત્રાસથી દુભાયેલ વ્યક્તિઓને પોતાની રજૂઆતો કરવા માટે લોકદરબારનું આયોજન કર્યું. જે આયોજન લોકદરબારમાં અમુક રજૂઆતો આવેલી, જે રજૂઆતો આજે ધ્યાનમાં લેવામાં આવી તેમજ તેમના તરફથી જે બી આધાર પુરાવા છે એમને રજૂ કરવાની સૂચના આપી અને એના આધારે પોલીસ આગળની કાર્યવાહી, કાયદેસરની કાર્યવાહી કરશે. તેમજ આ સાથે હું લોકોને અપીલ કરું છું કે આપ જ્યારે વ્યાજખોરો પાસેથી કોઈ પૈસા કે વ્યાજના ભાઈ પૈસા લો છો તો એના સાથે દસ્તાવેજી પુરાવા બી આપની સાથે રાખો. દસ્તાવેજી પુરાવા જેટલા હશે એટલો પોલીસને તપાસમાં સહયોગ થશે. થેન્ક યુ.